ધમાલ ગમ્મત મજાક મસ્તી, અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી, ના કશાનું ટેન્શન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, એ કુંવારા કોર્પોરેશન, ઝઘડે સાહેબ ઓફિસ માં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસ માં આવીને કારકુન ઉપર બગડે. કારકુન ની કટકટી થાકી પટાવાળો બહુ બબડે. ફેકમ ફેકની ચાલે અહીંયા ફેશન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, એ કુંવારા કોર્પોરેશન. પ્રમાણે બધા ફેરફાર તમે કરાવી નાખો, હું જઉં છું. જલ્દી આવો, અહીં આવો. બે જણા મારી વાત સાંભળો. મેડમે કહ્યું છે કે અહીંયા જે ખુરશી ટેબલ છે ને, એ પૂર્વ દિશા તરફ રે, બધાનું મોડું એ રીતે ગોઠવી નાખો. તો રમેશ ગોઠવવા માંડો, બધું ખબર છે ને કઈ દિશામાં ગોઠવવાનું? પૂર્વ દિશામાં. હા તો પૂર્વ દિશામાં ગોઠવવા માંડો. ખબર છે પૂર્વ દિશા કઈ બાજુ કહેવાય? ના હે, એ તો મને ખબર નથી. જે બગીચા ની અંદર જઈએ છીએ એ જ બગીચા ની અંદર ગરબરદાસ ગંભીરદાસ પણ હોય છે. અચ્છા, એટલે આ એ બગીચા ના માળી છે? વાહ, ક્યા બાત હે. ગંભીર દાસ છે ને, એ બગીચા ની લાફ્ટર ક્લબ ના પ્રેસિડેન્ટ છે. શું નામ ભાઈ તારું? વ્યાવૃતાંશ. વ્યાવૃતાંશુ અનુપુરવિશ મોરપણ. શું નામ કહ્યું? વ્યાવૃતાંશુ અનુપુરવિશ મોરપણ. એક સાથે 10 માણસોના નામ હોય એવું લાગે છે ભાઈ. સાપ ડંખ? સાપ ડંખ નહીં, મોરપણ. કે ગઈકાલે કુંજવાળા મેડમે મને અહીંયા બોલાવ્યા. મેં એમને જ્યોતિષનું ગાઈડન્સ આપ્યું હતું અને ઓફિસ અને ઘરમાં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે થોડા ફેરફાર સૂચવ્યા હતા. અચ્છા, એટલે તમે એમને એવું કહ્યું હતું કે આવી રીતે અવળી દિશામાં ટેબલ ખુરશી ગોઠવવાની? ના ભાઈ ના, મેં એવું કશું નથી કહ્યું. મેં એમને માત્ર એટલું જ કહેલું કે બેઠક વ્યવસ્થા પૂર્વ તરફ મોઢું રાખીને રાખવાની.
ઓપરેશન. ગુડ મોર્નિંગ એવરીબડી. ગુડ મોર્નિંગ. એ ગણપત, આપણે કોને ગુડ મોર્નિંગ કહ્યું? એ મને કેવી રીતે ખબર પડે? મારું મોઢું તો આ ભીત બાજુ છે. તમે કામ કરો, તમે છે ને આ જતીનભાઈ ને પૂછી જુઓ, એમને ખબર હશે. એ જતીનભાઈ, આ જેનો અવાજ આવે કોણ છે? ભાઈ છે કે બેન? અવાજ તો ભાઈ નો લાગ્યો, પણ ગણપત આજકાલ તો ભાઈ અને બેન ના અવાજ પણ કપડા ની જેમ સરખા થઈ ગયા છે. હું પ્રવીણ બોલું છું. આટલા બધા વખત થી તમે ઓફિસ માં કામ કરો છો ને મારો અવાજ નથી ઓળખતા? મારે મોટી બેન ને ફરિયાદ કરવી પડશે. મારે મોટી બેન ને ફરિયાદ કરવી પડશે એમ બોલ્યા એટલે નક્કી આ પ્રવીણ ભાઈ જ હોવા જોઈએ. એ ધારા આમ પણ છે ને, મોટી બેન ને કહી દઈશ, મોટી બેન ને કહી દઈશ એમ ધમકાવનાર છે ને આ દુનિયામાં એક જ છે, અને એ છે પ્રવીણ ભાઈ. એ આપણને ખબર પડી ગઈ ને કે આ પ્રવીણ ભાઈ છે, હે ને? ખબર પડી ગઈ ને? તો ચલો આપણે બધા ભેગા મળીને પેલું કરીએ. શું? બધી મજાક બંધ કરો. અને મને એમ કહો કે તમે બધા ભીત તરફ મોઢું કરીને કેમ બેઠા છો? પ્રવીણભાઈ, હું જતીન બોલું છું. હા, અમે લોકો આમ બેઠા નથી, પણ અમને આમ બેસાડવામાં આવ્યા છે. શું વાત કરો છો? કોણે કોણે તમને આ રીતે બેસવાનું કહ્યું છે? તમારા મોટી બેન વાસુદેવ સાહેબના પત્ની અને આપણી કંપની કુંવારા કોર્પોરેશનના માલિક પૂંજબાળા વાસુદેવ રાજગોરે અમને આવી રીતે બેસવા માટે હુકમ કર્યો છે. મારે એમને ફોન કરવો જ પડશે. ગુડ મોર્નિંગ એવરીબડી. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અરે ક્યા બાત હૈ, ક્યા બાત હૈ! તમે લોકોએ વાસ્તુશાસ્ત્રના નિયમ અને મેડમના હુકમનું પાલન પણ કરવા માંડ્યું, એટલે ખરેખર મોટી બેને આ લોકોને આ રીતે બેસવાનું કહ્યું છે? તમને ખબર નથી, આ જતીનભાઈએ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપણા સ્ટાફને પૂર્વ તરફ મોં રાખીને બેસવાનું કહેલું, એટલે આજે બધા છે ને પૂર્વાભિમુખ થઈને બેઠા છે. પણ છે ને એ વખતે મેડમને ખબર નહીં હોય કે અમે પૂર્વાભિમુખ બેસવા જતા બીતાભિમુખ થઈ જઈશું. અરે હા, પ્રવીણભાઈ, આ મારી કેબિનમાં શું હાલત હશે, શું દશા હશે? ચાલો આપણે જોઈએ. તમે ચાલો ચાલો. કોર્પોરેશન. વાહ 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 વાહ, મજા પડી ગઈ, જલસો પડી ગયો, આનંદાનંદ થઈ ગયો, ક્યા બાત હૈ! એ જીજાજી, આ ખુરશીને ભીંત તરફ ઊંધી દિશામાં મૂકી તમે કેમ આટલા બધા ખુશ થઈ ગયા? પ્રવીણ, પ્રવીણ, અત્યારે હું અંતર્મુખી નહીં પણ ભીતમુખી થઈ ગયો છું. હા, એ બરાબર છે, ભીતમુખી તમે થઈ ગયા, પણ આમ ઊંધી દિશામાં તમે જો જોશો તો કામ કેવી રીતે કરશો? હા, કામ થાય કે ન થાય પ્રવીણ, પણ પ્રગતિ તો થાય છે. હા, જતીનભાઈ કહી ગયા છે કે આમ ભીતમુખી તમે બેસશો તો તમારી ઓફિસની પ્રગતિ થશે, લાભ થશે. આ બધી મોકાણે જતીનભાઈની જ છે. એ તમને ગમે તેવા નુસખા આપે અને તમે એનો અમલ કરો. સાહેબ, મારે ખાસ વાત કહેવાની છે. એક મિનિટ, એક મિનિટ. ગણપત, તું મને જે ખાસ વાત કહેવા આવ્યો છે એ ઓફિસના કામને લગતી છે? હા સાહેબ, 100% ઓફિસના કામને લગતી જ વાત છે. હા તો ગણપત, તારે કામ કરવું પડશે. ઓફિસને લગતા કામની વાત હોય તો તારું મુખ ભીત તરફ હોવું જોઈએ અને મારું મુખ પણ ભીત તરફ હોવું જોઈએ. અચ્છા, તો તારું મુખ ભીત તરફ કરી દે. ગણપત, હવે તારું મુખ ભીત તરફ થઈ ગયું, બરાબર? હા સાહેબ.
હવે મને ભીત સિવાય કશું દેખાતું નથી. બસ હવે તારે જે કામની વાત કેવી હોય તે કે. સાહેબ, આમ ઓફિસનો દરેક સ્ટાફ ભીત સામે જુએ છે એટલે હરીસાની જરૂર પડી છે. હરીસાનું શું કામ છે? ઓફિસમાં બધા કામ કરવા આવે છે, મેકઅપ કરવા નથી આવતા. એ એ ગણપત ગણપત આ આ આ કોણ બોલ્યું કોણ બોલ્યું? એ જીજાજી, હવે મસ્કરી કરવાનું બંધ કરો ને અને મૂળ કામ કરો. અરે ભાઈ, અમે તો કામ જ કરતા હતા. હા, કામ જ કરતા હતા, એમાં તું વચ્ચે ટપકી પડ્યો. હા હા, તો ગણપત, હા તું શું કામની વાત કહેતો હતો ભાઈ? સાહેબ, મેં કીધું ને કે આખો સ્ટાફ આમ ભીત સામે જુએ છે, એના કારણે પાછળ કોણ આવ્યું છે દેખાતું નથી. એ પાછળ જોવા માટે અરીસો જોઈએ છે. હા, તો ગણપત, હું તમારી આ લાગણી અને માંગણી મેડમ સમક્ષ રજૂ કરીશ. અને સાહેબ, બીજી ખાસ વાત, રાજુભાઈને મેં બાઇક પાર્ક કરતા જોયા, એ અહીંયા ઓફિસમાં આવી રહ્યા છે. શું વાત કરે છે? રાજુ આવ્યો છે, મારો દીકરો આવ્યો છે, તો તો જરૂર મારે મળવું જ જોઈએ. ચાલો. કોર્પોરેશન ગુડ મોર્નિંગ રાજુ. બેટા, તું અત્યારે આમ સવારના પહોરમાં? એ બધું પછી ડેડ, પહેલા મને એમ કહો કે આ બધા આમ કેમ બેઠા છે? બેટા, એ લોકો છે ને આપણી પ્રગતિ માટે આમ બેઠા છે. હા, આપણી પ્રગતિ થાય ને એટલે એ લોકો આમ પૂર્વાભિમુખ એટલે પિતાભિમુખ બેઠા. ના, કોઈ તાઇફો આપણા બોગસ વાસ્તુશાસ્ત્રી જતીને ઊભો કરેલો છે. એ પ્રવીણ, જતીન ભલે બોગસ હોય પણ વાસ્તુશાસ્ત્ર બોગસ નથી હો ભાઈ, એનાથી ઘણા લાભ થયા છે. જુઓ જીજાજી, તમારી એ બધી જ વાત સાચી, પણ આમ ભીત તરફ ઊંધી દિશામાં મોઢું કરીને બેસવાથી શું લાભ થશે મને તો એ જ સમજાતું નથી. સાબુ, ત્યાં જવું? ક્યાં જવું છે તારે? અત્યારે ઓફિસ અવર્સ છે, ક્યાંય રખડવા જવાનું નથી. હું રખડવા જવાનું નથી કહેતો સાહેબ, હું મારી જગ્યાએ જવાનું કહું છું. હા હા હા, જાણે જાણે, એમાં પૂછે છે શું? સાહેબ, હું ત્યાં જઈશ ને પછી મારું માથું ભીત સામે હશે અને તમે મને બોલાવશો તો મને આવતા વાર લાગશે. અરે એમાં કઈ વાંધો નહીં, પણ એક કામ કરજો, તું આમ ભીત સરસો જજો. સારું. ડેડ, એટલે અહીંયા પણ આપણા ઘર જેવું જ છે નહીં? આપણા ઘર જેવું એટલે આ ઘરમાં પણ બધા ભીત બાજુ મોઢું રાખીને બેઠા? ના, ત્યાં બધી વસ્તુઓ ભીત બાજુ છે. ફ્રીઝ તો કે ભીત બાજુ, ટીવી તો કે ભીત બાજુ, બધા ટમાટો પણ ભીત બાજુ છે. બોલો, બહુ 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 મુશ્કેલી થશે. હા, એક પણ કબાટ ખુલતું નથી. આ ટીવી ભીત બાજુ છે ને એટલે દેખાતું નથી, અને ફ્રીઝ માંથી કોઈ વસ્તુ કાઢવી હોય ને તો પ્રોબ્લેમ થઈ જાય છે. એટલે આપણા ઘરમાં પણ આ જતીન છાપ નુસખાએ હાહાકાર મચાવ્યો છે. હા, એમને છે ને બાથરૂમની બધી જ વસ્તુઓ ડ્રોઈંગ રૂમમાં મૂકી દીધી છે, બધી જ ડોલો ડ્રોઈંગ રૂમમાં મૂકી દીધી છે, અને બાથરૂમમાં બધા જમવાના વાસણો મૂક્યા છે, અને સોફા છે ને બધા ઊંધા કરી દીધા છે, બેસવાની બાજુ આમ નીચે અને બધા પાયા ઉપર. અદ્ભુત અદ્ભુત રાજુ, અદ્ભુત. તો હવે બહુ મજા પડી જશે. ક્યાં વાત હૈ, ક્યાં શું જીજાજી, ક્યાં વાત હૈ, ક્યાં વાત હૈ, સવાર ના કરો છો? તમને આમાં કોઈ મુશ્કેલી દેખાતી જ નથી. પ્રવીણ, મુશ્કેલીમાં જે મજા કરે ને એનું જ નામ માણસ, એમ તારા ડેડ કહેતા. એ વાત સાચી. ના ના, આ બધું ના ચાલે. મારે આ વાતનો ઉકેલ લાવવો પડશે, મારે મોટી બેનને બોલાવવા જ પડશે. એમ? હા. તો હવે પ્રવીણ શું બોલશે બધાને ખબર છે? હા, તો શું કહેશે? હું ફોન કરીશ. ગુડ મોર્નિંગ એવરીબડી. ગુડ મોર્નિંગ. વન્ડરફુલ વન્ડરફુલ. જતીનભાઈ ના કયા પ્રમાણે બધા જ પૂર્વાભિમુખ બેઠા છે. How wonderful! મોટી બેન, મારી વાત સાંભળો.
કેટલી વાર કહ્યું કે અહીંયા ઓફિસમાં મને મેડમ કહેવાનું, મોટી બેન નહીં. મેડમ મેડમ, હું એમ કહેતો હતો અહીંયા બધા પૂર્વાભિમુખ નહીં પણ ભીતાભિમુખ થઈને બેઠા છે. પ્રવીણ ભાઈ, પ્રવીણ, જો પ્રગતિ થતી હોય ને તો છત તરફ મોઢું રાખીને છતાભિમુખ બેસવું જોઈએ, અને જો એનાથી વધારે પ્રગતિ કરવી હોય તો ફરસ તરફ મોં રાખીને ફરસાભિમુખ પણ બેસવું જોઈએ. ક્યા બાત હે યાર, તમારું ગુજરાતી આમ સોલિડ છે. બેટા, મારું ગુજરાતી જ સોલિડ છે, બાકી તારી મમ્મી સામે હું લિક્વિડ છું, એને જોઈને પાણી પાણી થઈ ગયું છું. જીજાજી, કાયમની જેમ તમે આ વખતે પણ વાતને આડા પાટે લઈ જાઓ છો. આપણે અત્યારે એ સોલિડ પ્રોબ્લેમ નું સોલ્યુશન લાવવાનું છે. તું ખોટું ખોટું ટેન્શન કરે છે. હા, તું ખોટું ટેન્શન કરે છે. શું ખોટું ટેન્શન કરું છું? એ તમારા માટે એવું છે, બીજાને પૂછો ને તો ખબર પડે. આ ઉભો કાંજી લો, કાંજીને જ પૂછું કે કાંજી, આ બધા બરાબર દિશામાં બેઠા છે? મને શું ખબર પડે? હા, દરજીને ખબર પડે. દરજી? આખી વાતમાં દરજી ક્યાંથી આવ્યો? અરે ભાઈ, તમે કીધું ને કે ખિસ્સા બરાબર છે, તમારા ખિસ્સા વિશે તો દરજી જ કહી શકે ને. એ કાંજી, હું મારા ખિસ્સાની નહીં દિશાની વાત કરું છું. દિશા, દિશા, એમાં મને શું ખબર પડે? આમાં મોટેથી બૂમો પાડો છો તો હું કઈ બેરો નથી. એ રમેશ, તું જ મને કે, આ લોકો આ રીતે જે બેઠા છે અથવા બેઠા હતા એમાં તને કઈ ખોટું નથી લાગતું? મને તો મેડમ કહે એ જ સાચું લાગે છે. સ્ટોપ ઇટ, સ્ટોપ ઇટ. પ્રવીણ, આઈ થિંક સો આઈ અન્ડરસ્ટેન્ડ. તું જે કહેવા માંગે છે એ મને સમજાય છે. સો નાઉ લેટ મી હેન્ડલ ધ સિચ્યુએશન. જતીનભાઈ, હાજી, તમે કીધું એ પ્રમાણે બધા પૂર્વાભિમુખ બેઠા, પણ આઈ થિંક સો એમ કરતા કામ કરવામાં પ્રોબ્લેમ થાય, તો હવે આનું સોલ્યુશન શું છે? મેડમ, દરેક પ્રશ્નનો ઉપાય તો હોય જ. હા, તો આપણા આ પ્રશ્નના હલ માટે કન્યા રાશિવાળી વ્યક્તિની જરૂર પડશે. એ તો છે જ ને, પ્રવીણભાઈ કન્યા જ છે. એટલે પ્રવીણભાઈ, તમે કન્યા રાશિના છો એમ કહું છું. પઠાણા. બરાબર બરાબર. તો હવે કન્યા રાશિ વાળી વ્યક્તિએ રોજ સવારે સૂર્યોદય પહેલા ઓફિસમાં આવીને ટેબલ ખુરશી ગોઠવી દેવા પડશે, તો જ આપણી પ્રગતિ થશે. વન્ડરફુલ, વન્ડરફુલ. હા, કાલે જ સૂર્યોદય પહેલા પ્રવીણ અહીંયા આવશે અને ફર્નિચર હતું એ પ્રમાણે ગોઠવી દેશે. ઓકે, બોલો કન્યા રાશિ. પ્રવીણ ધમાલ ગમ્મત મજાક મસ્તી, અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી, ના કશાનું ટેન્શન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, હે કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન. ઝઘડે સાહેબ ઓફિસ માં આવીને કારકુન ઉપર બગડે, એ ઘરની અંદર ની ધણિયાણી ધણી ની સાથે ઝઘડે, સાહેબ ઓફિસ માં આવીને કારકુન ઉપર બગડે. કારકુન ની કટકટી થાકી પટાવાળો બહુ બગડે.